બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવ કોર્ટ સંકુલમાં વર્ષ 2023 ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું થયું આયોજન. દીવ કોર્ટ ખાતે લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ વકીલ મંડળ દ્વારા સિવિલ જજ SD અને CJ એમ મહેશ સરાફની અધ્યક્ષતામાં લોક પ્રતિનિધિ પેનલ મેમ્બર તરીકે વકીલ દાફડા સાહેબ તેમજ દીવના નિવૃત્ત મામલતદાર રમણીક બામણિયા સાહેબની ઉપસ્થિતિમાં વર્ષ 2023 પ્રથમ લોક અદાલતનું આયોજન થયું. આ લોક અદાલતમાં પક્ષકારોની સંમતિથી જુદા જુદા પ્રકારના કુલ 45 કેસો રજૂ કરવામાં આવેલ હતા, જેમાંથી 11 કેસોમાં શાંતિપૂર્વક નિકાલ કરવામાં આવેલ છે, જેમાં અમુક આર્થિક વ્યવહારોને લગતા કેસો, સિવિલ ક્રિમિનલ કેસો વગેરેમાં સેટલમેન્ટ કરાવવામાં આવેલ છે. આ પ્રસંગે દીવ વકીલ મંડળના પ્રમુખ સુરેશ ચુડાસમા, સરકારી વકીલ TR દેસાઈ તેમજ અન્ય વકીલોએ ખાસ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ સામાજિક ફોજદારી રેવન્યુ તેમજ અન્ય વિષયો પર અદાલતમાં ચાલી રહેલ વિવાદોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થાય, સુમેરભર્યા સમાજનું ઘડતર થાય અને સાથે સાથે પક્ષકારોના પ્રજાના પ્રશાસનમાં ખર્ચાનો અને સમયનો બચાવ થાય છે. વધુમાં જોઈએ તો આર્થિક વ્યવહારોના વિવાદી કેસોમાં સમાધાન થવાથી પક્ષકારોના સલવાઈ ગયેલા નાણાં પરત આવવાથી પક્ષકારોને આર્થિક સંકળામણમાં સુધારો આવે છે, જેના લીધે બજારમાં નાના મોટા પાયે નાણાકીય તરલતા આવી શકે છે. સંઘ પ્રદેશ દીવને 19 ડિસેમ્બર 1961 પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ મળ્યા બાદ અમુક કાયદાઓ હજી પણ દીવ કોર્ટમાં તે જ પોર્ટુગીઝ સમયગાળાના કાયદામાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. તેમાં કોઈપણ દીકરી બાપના ઘરેથી પરણીને સાસરે જાય ત્યારથી મા બાપની કોઈપણ મિલકતમાં કોઈપણ જાતનો હિસ્સો કે હકદાર રહેતી નથી. દીકરી કુંવારી હોય તો મા બાપની કોઈપણ મિલકતમાં હકદાર થાય, પરંતુ દીવના વણાકબારાના એક પરિવારે સમાજમાં એક અલગ દાખલો બેસાડ્યો. મા અને એકના એક ભાઈએ પોતાની 6 પરણિત બહેનોને મા બાપની મિલકતમાં તમામ બહેનોને પોતાની મરજીથી જમીન અને આર્થિક રીતે સરખા હિસ્સાની વહેંચણી કરતા પરિવાર સહિત કોર્ટ પરિસરમાં બેઠેલા તમામ મહાનુભાવો ખુશ થયા અને લોકોમાં એક પરિવાર શ્રેષ્ઠ પરિવારનું સૂત્ર સાર્થક થયું. આ પ્રસંગે દીવ જિલ્લા બાર એસોસિએશન વકીલ મંડળના પ્રમુખ સુરેશ ચુડાસમાએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બધા કેસોના સમાધાનની ભૂમિકા રચવામાં આવેલ છે. તેમાં દીવ જિલ્લા બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા ખૂબ જ રસપૂર્વક અને સમજાવટથી કામ લેવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રહેશે, જેથી કરીને લોકોને કોર્ટના ધક્કા ખાવામાં રાહત મળે અને આર્થિક રીતે પણ નુકસાનીની ઓછી થાય. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. મારું નામ રામીબેન લસમણ. મારી દીકરીને મેં રાજી ખુશીની વિસામાં ભાગ આપેલો, 6 દીકરીઓને. હા, અને મારો એક દીકરો છે. હા, એટલે મારા દીકરાની પણ મંજૂરી છે કે મારી બેનને મારે હિસ્સામાં ભાગ આપવો જ. હા, એટલે મેં આપ્યો. હા, આપણે કોર્ટમાં થયો, દીવની કોર્ટમાં થયો.